નમસ્કાર દર્શક મિત્રો હું છું હેત સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી સો રોમ ડીસા બીકે ન્યૂઝ ટુડે લઈ આવ્યું છે એક નવ નજરાણું જેનું નામ છે આજનો દિવસ આજનો દિવસ એટલે ચૌદ માર્ચ ચૌદ માર્ચ પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી તે જોઈશું તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની અસરને કારણે ડીસામાં યોજાનાર તમામ કાર્યક્રમો રદ સુરેન્દ્રનગરના નારાયણ ખાતે ઘુડખરની નવમી ગણતરી હાથ ધરાઈ ગઢ ખાતે વીજકરણથી થયેલા મોતમાં પટોસરના પતિ પત્ની સામે ફરિયાદ બનાસકાંઠા જિલ્લામાં ઓસ્ટ્રેલિયન ચાર ડોક્ટરોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હવે જોઈએ સમાચાર વિગતવાર સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે ત્યારે કોરોના વાયરસનો અસર લોકો પર ન થાય તે માટે ડીસામાં યોજાનાર તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કોરોના વાયરસનું નામ પણ હાલ લોકોને ભયમાં મૂકી રહ્યું છે કોરોના વાયરસના ભયથી લોકોના અનેક કામો પણ અટકાઈ રહ્યા છે તો બીજી તરફ કોરોના વાયરસની હાલ બનાસકાંઠા જિલ્લામાં પણ સીધી અસર વર્તાઈ રહી છે જિલ્લાના અન્ય લોકો પર કોરોના વાયરસની અસર ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર તમામ મોટા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ડીસા ખાતે આવતીકાલે યોજાનાર જિલ્લા કક્ષાનો આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પણ રદ કરવાની ફરજ પડી છે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવા બાદ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ રદ કરાયો છે તમામ ડોક્ટરો અને જાહેર જનતાને પણ જાણ કરી દેવાઈ હોવા છતાં કોરોના વાયરસની અસર લોકો પર ન થાય તે માટે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવતા ડીસા તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસની અસર અનેક દેશોમાં જોવા મળી રહી છે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે આવા સમયે તકેદારીના ભાગરૂપે લોકોએ ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવું લોકોએ હાથ મિલાવવાનું ટાળી છીંક ખાતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કોરોના વાયરસથી બચવા લોકોએ જાગૃતિ રહેવા માટે પણ તેમણે અપીલ કરી હતી દર વર્ષે સંસદ સભ્ય સાહેબશ્રીના મત વિસ્તારમાં આરોગ્ય મેળો કરવાનો હોય છે આ વખતે અમે પંદર મે પંદર ત્રણ બે હજાર વીસના રોજ રવિવારના ડીસા સિવિલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય સાહેબ સાહેબશ્રીનું આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હતું તે સંદર્ભે અમે પ્રચાર પ્રસાર પણ કરેલો હતો પરંતુ હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા સરકાર આરોગ્ય અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગમાંથી સૂચના મળતા સંમેલન રિસેપ્શન સંમેલન અને તમામ જે પ્રોગ્રામો હતા રદ કરવાની સૂચના મળેલ હોય તેના કારણે અમે આ આરોગ્ય મેળાનો રદ કર્યો છે અને તે અનુસંધાને જે અમે પ્રચાર પ્રસાર કર્યો હતો અને જે લોકો સુધી અમે મેસેજ પહોંચાડી શક્યા નથી ની લોકો જો કદાચ રવિવારના દિવસે આવશે તેના માટે ઇન્કવાયરી સ્ટોલ અમે ઊભો કર્યો છે અને જે આવી જશે એમને અમે રોગપ્રતિકારક સ રોગપ્રતિકારક વર્ધક ઉકાળાનું વિતરણ પણ કરવાના છીએ જેના કારણે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે કોરોના વાયરસે હવે બનાસકાંઠામાં પણ ફફડાટ ફેલાવી દીધો છે ત્યારે આ સંકટમાંથી ઉગરવાના વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના પ્રયાસો કારગત નીવડે એ માટે લોકોએ પણ જાગૃત બને તે ઈચ્છનીય છે સુરેન્દ્રનગરના કચ્છના નાનારણ ખાતે ગુડખરની નવમી ગણતરી હાથ ધરાઈ છે જે ગણતરી આગામી બે દિવસ સુધી ચાલશે સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ કચ્છના નાના અને મોટા રણમાં તારીખ તેર અને ચૌદ માર્ચના રોજ નવમી ગુડખર ગણતરી હાથ ધરાઈ છે જેને લઈને વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છના નાના રણ તથા આસપાસના કુલ ચાર હજાર નવસો ચોરસ કિલોમીટર વિસ્તારને ઓગણીસો તથા ઓગણીસો ઇઠ્યોતેરના જાહેરનામાથી ગુડખર અભયારણ્ય જાહેર કરેલ છે જેમાં ભારતીય ગુડખરની પ્રજાતિના વન્ય પ્રાણીઓ એશિયાઈ શ્રેણીમાં ફક્ત વિશ્વમાં ફક્ત કચ્છના નાના રણ તથા મોટા રણમાં જ જોવા મળે છે આમ સરકારના વન વિભાગ દ્વારા પાંચ વર્ષ આ ગુડખરની ગણતરી કરવામાં આવે છે જેમાં છેલ્લી ગણતરી વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવેલ જેમાં ગુડખરોની સંખ્યા ચાર હજાર ચારસો એકાવન નોંધાયેલ હતી આ ગણતરી માટે ત્રણ રિજનલ ઓફિસર અઢાર ઝોનલ ઓફિસર સિત્યોતેર સબ ઝોનલ ઓફિસર તેમજ ત્રણસો બાસઠ ગણતરીકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવક આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ સહિત બારસોથી વધુ વ્યક્તિઓ આ ગુડખરની ગણતરીમાં ભાગ લીધો હતો આ ગણતરી કચ્છના નાના રણમાં તેની આસપાસના વિસ્તારોમાં તથા કચ્છના મોટા રણમાં જ્યાં ગુડખરનો વસવાટ છે આ ગણતરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તારીખ તેર ચૌદ માર્ચ બે હજાર માટે એક જાહેરનામા દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે આથી અભ્યારણ આસપાસના ગ્રામજનો પરંપરાગત રીતે મીઠું પગાવતા અગરિયા ભાઈ બહેનો તથા યાત્રાળુઓને સહકાર આપવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે આ ગણતરીમાં ગુડખર ઉપરાંત કચ્છના નાના રણમાં જોવા મળતા અનેક અલભ્ય પ્રકારના વન્યપ્રાણીઓ જેવા કે કાળિયાર ચિંકારા વરુ રણલોકડી રણ બિલાડી વગેરેની વસ્તીનો અંદાજો મેળવવામાં આવશે આમ ગણતરી દરમિયાન ગુડખરના કુદરતી નિવાસસ્થાનમાં ગુડખર તથા અન્ય તોણાઆરી વન્યપ્રાણીઓ ખોરાકની ઉપલબ્ધિ તેમજ વન્યપ્રાણી અને તેના કુદરતી નિવાસસ્થાનના પ્રબંધને લગતા વિવિધ પડકારોની પણ મોજણી કરવામાં આવનાર છે તેમજ આ અંગે નાયબ વનરક્ષક એસ એસ અસોડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેમાં આ વખતે ગણતરી ડ્રોનની મદદથી લેવામાં આવી રહી છે તેમજ ગુડખરની ફરી વખત ગણતરી ન થાય તે માટે સફેદ ઝંડી લગાવવામાં આવે છે જેને લીધે એની વાર ગણતરી ન થાય દર વખતે કરતા આ વખતે ગણતરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વખતે ગુડખરની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે કચ્છના નાના રણ અને તેની આજુબાજુ આવેલી અને વિશ્વમાં ફક્ત આ જ વિસ્તારમાં જોવા મળતી ગુડખર પ્રજાતિની ગણતરી અમે કરી રહ્યા છીએ આજે વન વિભાગનો અમારો તમામ સ્ટાફ સવારે સાત વાગ્યાથી જે સ્થળે જે સ્થળ અમને ફાળવવામાં આવે આવેલ છે તે સ્થળે સવારે સાત વાગે પહોંચી ગયા છે અમે આ ગણતરી માટે કુલ અઢાર ઝોન નક્કી કરેલા છે અઢાર ઝોનમાં સબ ઝોન નક્કી કર્યા છે જે ત્રણસો છે અને એ સબ અંદર ત્રણસો બાસઠ પોઈન્ટ્સ આઇડેન્ટિફાઈ કર્યા છે જે પોઈન્ટ્સ ઉપર એક ગણતરીકાર એક એનજીઓ સ્વયંસેવકને અમે ત્યાં ગણતરી માટે મોકલ્યા છે તેમજ એની સાથે મદદની મજૂર બેથી ત્રણ જેટલા અમે સામેલ કર્યા છે આ જે ગણતરી છે એ ગુડખર તેમજ તે વિસ્તારમાં જોવા મળતા અન્ય વન્ય પ્રાણીઓ જેવા કે ખાસ કરીને વુલ્ફ છે રણલોકડી છે ચિંકારા છે અન્ય જે વન્યપ્રાણીઓ જોવા મળે એની પણ સાથે ગણતરી કરી રહ્યા છે આ ગણતરીમાં ખાસ કરીને અમે દર વખતે કરીએ છીએ એના કરતાં આ વખતે ડ્રોનનો ઉપયોગથી પણ અમે ડ્રોનની મદદથી પણ અમે ગણતરી કરવાના છીએ જે પોઈન્ટ્સ નક્કી કર્યા છે તે જગ્યાએ ગણતરીકાર એક ઝૂંડ કે અલગ અલગ ઝૂંડમાં અથવા ઇન્ડિવિઝ્યુઅલ જે વન્ય પ્રાણી મળી આવે તેની ગણતરી કરતા હોય છે આ જે ગણતરી કરવામાં આવી આવી રહેલ છે એમાં ગુડખર છે એને અમે સીધી રીતે અથવા ડ્રોનથી ડ્રોનની મદદથી જોઈ અને ગણતરી કરતા હોય છે પણ એ સિવાયના જે અન્ય વન્ય પ્રાણીઓ છે કે જે મોટાભાગે રાત્રિ દરમિયાન નીકળતા હોય છે અને દિવસે ઝાડી છે કે એના જે રહેઠાણ છે એમાં છુપાઈને રહેતા હોય છે એવા વન્ય પ્રાણીઓને અમે એના પગ માર્ગ ખાસ કરીને જે વોટરફોલ્સ છે જે પાણીની જગ્યા છે એની આજુબાજુ તથા અવર જવરના રસ્તા છે એમાં પગ માર્ગના આધારે કયું વન્ય પ્રાણી હશે એની કેટલી ઉંમર હશે અ કઈ પ્રજાતિનું કઈ જાતિનું છે એ નકે કરતા વિવે છે ડીસા શહેર મ્યુનિસિપલ સ્વચ્છ અને સુંદરતા માટે ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ આપેલ છે પરંતુ વર્તમાન સમયમાં શહેરમાં મૂકવામાં આવેલી કચરા પેટીઓ ગાયબ જોવા મળતા ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા સ્વચ્છતા અને સુંદરતા માટે દરેક શહેરની નગરપાલિકાઓને શહેરનો કચરો એકત્ર કરવા માટે કચરા પેટીઓ આપી છે તેમજ ડીસા શહેરમાં આવેલી પાલિકાને સ્વચ્છતા અને સુંદરતા માટે ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ પણ આપેલ છે પરંતુ વર્તમાન સમયમાં શહેરમાં મૂકવામાં આવેલી કચરાપેટીઓ ગાયબ જોવા મળતા ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તેવા સમયે કચરાપેટીઓ માટે વપરાયેલા વેડફાયા હોય એવું લાગી રહ્યું છે આમ તો પાલિકા તંત્ર દ્વારા શહેરની સ્વચ્છતાને ધ્યાનમાં લઈને વર્ષ દરમિયાન લાખોના ખર્ચે કચરાપેટીઓ મૂકવામાં આવતી હોય છે પરંતુ આ કચરાપેટીઓની પેટીઓની પાલિકા તંત્ર દ્વારા સાર સંભાળ કે દેખરેખ રાખવામાં ન આવતી હોવાને કારણે કાં તો પછી કે આ કચરાપટ્ટીઓ ગાયબ થઈ જવા

અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ ડ્રેસ મટીરિયલ્સ બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન બ્યુટી ક્રિએશન્સ માં પણ એનો સાચો હકદાર ભગવતી સેલ્યુટ કરે છે ભગવતી સદાય આપની સાથે ભગવતી શોરૂમ મેજાર ડીસા ફોર્મ જીરો સત્યાવીસ ચુમાલીસ બસો વીસ છસો બાવન નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહી બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓસ્ટ્રેલિયાથી ઇન્ટર્નશીપ માટે આવેલા ચાર તબીબોને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક આ તબીબોને સારવાર શરૂ કરી દેવાઈ છે ડીસાની પણસાળી હોસ્પિટલમાં આવેલા બે મહિલા સહિત ચાર ઓસ્ટ્રેલિયન તબીબોને શુક્રવારે શરદી ખાંસી અને તાવની અસર જણાતા આરોગ્ય વિભાગે તાત્કાલિક આ વિદેશી મહેમાનોની સારવાર શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં આ વિદેશી તબીબોને શંકાસ્પદ રીતે કોરોના વાયરસના લક્ષણો જણાતા તમામ ચાર અસરગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડી આઇસોલેશન વોર્ડમાં આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રખાયા હોવાની પ્રાથમિક અધિકારી ડોક્ટર જે એજ હરિયાણીએ સ્વીકાર કર્યો હતો ઓસ્ટ્રેલિયાથી ઇન્ટર્નશીપ કરવા આવેલા ચાર સ્ટુડન્ટ એમાં બે મેલ છે બે ફિમેલ છે તે પાંચ તારીખે ભણસાલી ટ્રસ્ટમાં આવ્યા હતા એની પછી પરમ દિવસે એમને લક્ષણો જણાતા તાવ શરદી ખાંસીના લક્ષણો ગળામાં દુખાવો એવા લક્ષણો લાગતા અમે એને તાત્કાલિક કાલે ને કાલે પાલનપુર સિવિલમાં રિફર કર્યા આઇસોલેશન વોર્ડમાં રાખ્યા ત્યાંથી એમણે જે ટેસ્ટ માટે નજો ફેરીને સ્વેબ લેવાનો તો લીધો અને બીજે મેડિકલ કોલેજમાં મૂકેલ છે અને આજે એનો ટેસ્ટનો રિપોર્ટ બે વાગે આવી જશે અને રિપોર્ટ આવ્યા બાદ એની માટે શું કાર્યવાહી કરવી તેની ખબર પડશે વિશ્વમાં કોરોના વાયરસના કેરને લઈને ફફડાટ છે હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી ગયા છે જેમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી વિદેશથી આવેલા બસો ચાલીસ જેટલા લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા હતા જેમાંથી બસો જેટલા લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ સ્વસ્થ છે પરંતુ ચાલીસ જેટલા લોકો હજુ પણ આરોગ્ય વિભાગના અંડર ઓબ્ઝર્વેશન છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે ડીસાની ભણસાળી હોસ્પિટલમાં આવેલા ઓસ્ટ્રેલિયન ચાર ડોક્ટરોને શરદી ખાંસી અને તાવ જેવા લક્ષણો દે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ચાર ડોક્ટરોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા અને તેના રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ બીજે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે આ ચાર ડૉક્ટરો ઓડિસ્સાની ભરસાળી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ અર્થે આવ્યા હતા પરંતુ હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગને જાણ ન કરતા હોસ્પિટલની પણ નોટિસ આપવાની કાર્યવાહી આરોગ્ય વિભાગે હાથ ધરી છે ઓસ્ટ્રેલિયન ડોક્ટરો ઓડિશાના મારવાડી નૃત્યના પણ ભાગીદાર બન્યા હતા અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા આ ઓસ્ટ્રેલિયન ડોક્ટરોના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ઓસ્ટ્રેલિયન ડોક્ટરોને કોરોના વાયરસ પોઝિટિવ છે કે નેગેટિવ તેને લઈને તેમના

કોરોના વાયરસ અંગેનું આવી જશે આ વધુમાં ચાર ડોક્ટરો ઇન્ટરનેન્સ ડોક્ટરોનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે લોકો લોકો સાથે ધોળે રમતા માલુમ પડ્યા છે આ તમામ જે બી એમને જોડે જોડી રમતા વાળું પડાય છે જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો આજ જેટલા પણ અંદર લોકો સાથે જોડી રમે છે એ લોકો તમામ લોકોને નંબર વિનંતી કે પોતાનું ટેમ્પરેચર સવા સાંજ માપતા રહે અને જો એમને સાઇન સિમ્ટમ્સ કોઈ પણ ગળામાં ખરા ખાંસી જેવું ઉદભવે તો નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી જેથી અમને તાત્કાલિક આઇસોલેશન મોડમાં શિફ્ટ કરી એમને જરૂર સેમ્પલ લઈ અને આગળની પ્રક્રિયા હાથ ધરી શકાય દિયોદર મોચીવાસમાં મથુરાના યુવકે અગમ્ય કારણ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી દિયોદર ખાતે મોચીવાસમાં રહેતા મૂળ મથુરા અને હાલ દિયોદર ખાતે રહેતા રવિ ઠાકુર બુદ્ધિરા બાલ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેની પત્ની પિયરમાં હતી તે સમયે સાંજના સમયમાં પોતાના મકાનમાં દોરડા વડે ઘણે ટૂંપો ખાઈ અગમ્ય કારણસર આપઘાત કર્યો હતો જે બનાવની જાણ આજુબાજુના રહીશોને થતા રહીશો એક્ઠા થઈ દિયોદર પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા દિયોદર પીએસઆઈ એસએસ રાણા ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને નીચે ઉતારી પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જેમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈ એડી મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ દિયોદર પોલીસ ચલાવી રહી છે ત્યારે પરણી યુવકે કયા કારણસર ગળે ટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી તે રહસ્ય અંગબંધ છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખાધી ખબર નહીં મેરે चम खादी नहीं खादी कई माटी खादी बराबर अब काय हमारे ईपी ना है ईपी का मेरा गांव रवि का गांव है आती गांव है तहसील सादाबाद जिला जिला हाथरस हम गलो फसक आदरोण कारण कारण तो मेरे को कोई खबर नहीं थी क्या काय क्या माटी खादी कितना वगे घटना बनी जाती ये बनी है, मेरे को 10:30 बजे फोन आया था

ખસાના યુવકનું ત્રણ માસ અગાઉ વીજકરણથી થયેલા મોત અંગે પટોષણના પતિ પત્ની સામે ફરિયાદ હાથ ધરી છે પાલનપુર તાલુકાના ખર્સા ખાતે રહેતા રામજનજી મળાજી ઠાકોરનો પુત્ર તરસંગજી અને તેમના ગામના અન્ય લોકો ગત અગિયાર નવેમ્બરના રોજ પટોષણ ગામના રમેશભાઈ જેઠાભાઈ ભૂથડિયાના ખેતરમાં મગફળી ભેગી કરવા માટે મજૂરીએ ગયા હતા ત્યારે ખેતરમાં કામ પતાવી સાંજે પરત ઘરે આવી બીજા દિવસે સાંજે ચારેક વાગ્યાની આસપાસ તરસંગજી તેમની મજૂરીના પૈસા લેવા માટે પટોષણ ખાતે રમેશભાઈ ભૂતડિયાના ખેતરે ગયેલા અને રાત્રિના ઘરે પરત આવેલ ન હોવાથી પરિવારજનોએ કાર્તિક પૂનમના મેળામાં ગયેલ હશે તેઓ મારી તપાસ કરેલ નહોતી પરંતુ બીજા દિવસે પણ ઘરે પરત ન આવતા શોધખોળ ચાલુ કરતા તેર નવેમ્બરના તેમના દીકરાની લાશપટોસણ ગામની સીમમાં આવેલ કાંતિભાઈ રઘાભાઈ ફોશીના ખેતરના શેઢા ઉપર પડેલ હોવાનું જાણવા મળતા મૃતકના પિતા તેમજ તેમના ભાઈ અને પરિવારજનોએ ઘટના સ્થળે જઈને જોતા મૃતકની લાશ ખેતરના શેઢા ઉપર ઉંધી હાલતમાં પડેલી હતી અને બંને પગના ઢીંચણના ભાગે કરંટ લાગવાના નિશાન જોવા મળતા તેમનું કરંટ લાગવાથી મોત થયું હોવાનું માલુમ પડતા મૃતકના પિતાએ ગઢ પોલીસને આ અંગેની જાણ કરતા ગઢ પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કરી મૃતકના મૃતદેહને પીએમ કરાવવા માટે પાલનપુર સિવિલ ખાતે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યો હતો આ મૃતકના પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કરી ત્યારબાદ આ મૃતક તરસંગજીના પરિવારજનોએ વાતો વાતોથી જાણવા મળેલ કે આ રમેશભાઈ જેઠાભાઈ ભૂતળિયા અને તેમના પત્ની હંસાબેન દ્વારા તેમના ખેતરના ફરતે વીજ કરંટ મૂકેલ હતો અને તેના કારણે રામચંદજીના દીકરાનું મોત થયેલ છે ત્યારબાદ આ બંને પતિ પત્ની આ તરસંગજીના મોતની કોઈને ખબર ન પડે તે આશયથી લાશને જુવારના ખેતરમાં સંતાડી દીધેલ અને બાદમાં તરસંગજીની લાશના પુરાવાનો નાશ કરવાના આશયથી ત્યાંથી ઉપાડી સો ફૂટ જેટલા દૂરના અંતરે કાંતિભાઈ ફોશીના ખેતરના શેરડા ઉપર લાવી મૂકી હતી આમ આ અંગે મૃતકના પિતા રામચંદજીએ ગઢ પોલીસ મથકે આવી તેમના મોહલ્લાના વીરાજી ગજાજીએ તેમના મોબાઈલમાં વિસ્કરણ મૂકતા રમેશભાઈ ભૂતડીયાના વિડીયો લીધેલો હતો તે મોબાઈલ સાથે ગઢ પોલીસને મોબાઈલ આપતા ગઢ પોલીસે વિડીયો ફૂટેજ જોઈને તેના આધારે રમેશભાઈ જેઠાભાઈ ભૂતળિયા અને તેમના પત્ની અંઝાબેન રમેશભાઈ ભૂતોની વિરુદ્ધમાં ત્રણસો ચાર કલમ મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી ગુનાના કબજે કરેલ મોબાઈલને મોબાઈલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ગુનાની વધુ તપાસ ગઢ પીએસઆઈ પીજી રાજપૂત ચલાવી રહ્યા છે તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાની એક ઝલક ઈસવીસન અઢારસો તેત્રીસ પ્રથમ મહિલા ચિકિત્સક હોબ સ્ટેલરનો જન્મ થયો હતો ઈસવીસન અઢારસો ઓગણ્યાસી આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ થયો હતો ઈસવીસન અઢારસો ત્યાંસી દિલસુફ કાલ માર્ક્સનું અવસાન થયું હતું ઈસવીસન ઓગણીસો એકત્રીસ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા પ્રદર્શિત થઈ હતી ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવન મોનાકોના રાજવી પરિવારમાં રાજકુમારી ગ્રેસે એક પુત્રને જન્મ આપ્યો હતો ઈસવીસન ઓગણીસો પાસઠ મણિપુરના માનવ અધિકાર કાર્ય ઈરોમ ચાનુ શર્મિલાનો જન્મ થયો હતો ઈસવીસન બે હજાર અઢાર સ્ટીફન હોકિંગનું છોતેર વર્ષની ઉંમરે અવસાન થયું હતું તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ ટુડે બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ